હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુસરી ગામે પણ ગામના લોકો ઘરમાં રહે અને મનોરંજન મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા ભવાઈ દ્વારા નવતર પ્રયોગ થયો. હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે પણ ગામના લોકો ઘરોમાં રહે અને મનોરંજન મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા ભવાઈ દ્વારા નવતર પ્રયોગ કોરોનાના કહેર વચ્ચે શહેર હોય કે ગામ તમામ લોકડાઉન ચુસ્તપણે પાલન કરે છે. સૌ ઘરમાં બેસી મનોરંજન માટે ટીવી સોશિયલ મીડિયા વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા શહેરોમાં ડીજે સાઉન્ડનો પ્રયોગ પણ જોવા મળે છે. એની વચ્ચે ગામડામાં નવતર પ્રયોગથી લોકોનું મનોરંજન થાય અને સાથે લોકડાઉનનું પાલન પણ થાય તે વિચારથી આજે પુંસરી ગામે ટ્રેક્ટરમાં બેસી ભવાઈનો કાર્યક્રમ શરૂ કરાવાયો. ભવાઈ ભૂંગળ રામલીલા આ પહેલાના સમયમાં ગામના લોકો માટે મનોરંજનનું એક સાધન હતું, પણ સમય જતાં આ વિસરાઈ ગયું. પુંસરી ગામે પંચાયતના ટ્રેક્ટરમાં જ આ શરૂ કર્યું. તમામ ફળિયામાં સાંજે 6-7 સુધી અલગ અલગ વિસ્તારમાં જશે. 20 મિનિટ આ ભવાઈ યોજાશે. ટ્રેક્ટરમાં માઇક સેટ હશે જેથી ગ્રામજનો પોતાના ઘરે બાલ્કનીમાં બેસી આને નિહાળશે અને નાયક ભાઈઓ પોતાની સુરક્ષા માટે માસ્ક જરૂરી સુવિધા પણ આપી છે. ટ્રેક્ટરના નજીક કોઈ ના આવે તે માટે ગામના 3 સ્વયંસેવકો જોડે વ્યવસ્થા કરાઈ છે. લોકડાઉનમાં ગ્રામજનો મનોરંજન સાથે કોરોના વિશે સંદેશ પણ આ ભવાઈમાં આપવામાં આવ્યો છે. સાથે આજના બાળકોને બિગ બોસ અને ફેસબુકના જમાનામાં ગામની જૂની વિરાસત ભવાઈ વિશે માહિતગાર પણ થશે અને હાલ બેકાર બેઠેલ નાયક ભાઈઓના 5 પરિવારોને રોજગારી પણ મળશે. 2020 છે, ગામે પોતાના પ્રોબ્લેમ પોતાને જ સંભાળવો પડશે. મનુ ન્યાય, ZSTV, નનનપુર.